ખમકાર એ ખોડલ સહાય છે. 17 ફેબ્રુઆરી ખોડલમાંનો જન્મદિવસ એટલે કે તેના એક દિવસ પહેલાં જ 16 ફેબ્રુઆરી આ ફિલ્મ આવે છે, જેનું નામ છે કસુંબો. કસુંબો ફિલ્મ રિલીઝ થવાની હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ ફિલ્મને ગુજરાતી ફિલ્મ ઇતિહાસમાં સૌથી વધારે બજેટવાળી અને સાથે સૌથી વધારે રાહ જોવાતી ફિલ્મ કહી શકાય. અને કદાચ જે લોકો આ ફિલ્મ વિશે ખ્યાલ ના હોય તેમને કહી દો કે આ ફિલ્મ એક સત્ય ઘટના ઉપર આધારિત છે, જેમાં ગુજરાતના પાલિતાણાના શેત્રુજી ડુંગર ઉપર અલાઉદ્દીન ખિલજી દ્વારા કરવામાં આવેલી ચઢાઈ વખતે જેમાં બારોટ સમાજના કુલ 51 લોકોના બલિદાન વિશે લખાયેલી એક નવલકથા જેનું નામ છે અમર બલિદાન, તેના ઉપરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે. જ્યારે આ ફિલ્મનું ટ્રેલર આવી ગયું છે એટલે તેના વિશે ડિટેલમાં વાત કરીશું. અને જો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો આ ટ્રેલર તમે કદાચ જોઈ લીધું હશે. આ ટ્રેલરની શરૂઆત થતાં જ તમને એક સિનેમેટિક સીન જોવા મળશે, જેમાં ઘોડેસવાર ઘોડો લઈને આવતો જોવા મળશે. તેના પરથી લાગી રહ્યું છે કે ફિલ્મનું એડિટિંગનું કામ અદ્ભુત દેખાઈ આવે છે. અને સાથે આ ટ્રેલરના શરૂઆતમાં જ અલાઉદ્દીન ખિલજીનો અવાજ સાંભળવા મળે છે, જેમાં તે હિન્દુ લોકોને ધર્મ પરિવર્તન કરવાની વાત કરે છે. અને જ્યારે આ ખિલજીનો ડાયલોગ સાંભળવા મળે છે ત્યારે જે સીન જોવા મળે છે તે ઉપરથી લાગી આવે છે કે તે વખતે તેમને આ લોકો ઉપર કેટલો અત્યાચાર આપ્યો હશે તે તમને અહીં જોવા મળી જાય છે. અને સાથે તેમના ભગવાનની મૂર્તિ તોડવાની પણ વાત કરે છે. સાથે તમને આગળના સીનમાં જોવા મળશે કે તે એક મંદિરના પૂજારીને ખિલજી પકડીને વધ્યો હોય છે, જ્યારે તે સમયે પૂજારી ખિલજીને વળતો જવાબ આપે છે તે સ્વપ્નને તમારા કદાચ રોવાટા પણ ઊભા થઈ જશે. અને આવા જ મોનોલોગ ફિલ્મમાં તમને બહુ ખાસ બનાવે છે. અને આ રોલ કરે છે રાગી જાની. આ રોલમાં તે પરફેક્ટ લાગી રહ્યા છે. જો તેઓ કહે છે કે મંદિર તૂટવાથી ધર્મની છૂટે, સનાતન અમારું સુખ નહીં સૌભાગ્ય છે, ખરેખર બહુ જ જોરદાર ડાયલોગ ડિલિવરી ફિલ્મમાં તમને જોવા મળવાની છે. આ ડાયલોગ લખ્યા છે રામ મોરીએ, જે આ ફિલ્મને અલગ જ લેવલની બનાવે છે. આ ટ્રેલરમાં આગળ તમે જોશો કે ખિલજી કહે છે કે મારો ખ્વાબ હિંદ છે, ગુજરાત નહીં. અને તે સમયે તમને ગુજરાતનો જૂનો મેપ પણ જોવા મળી જાય છે. જેને તમે ધ્યાનથી જોશો તો ખબર પડશે કે તે સમયે ગુજરાતના મેપમાં આનંદ સૌરાષ્ટ્ર, ગુર્જર અને વર્ધમાન પ્રદેશ વગેરે જેવા દર્શાવવામાં આવે છે. માટે આ ફિલ્મોમાં નાની નાની વસ્તુ પાછળ ઘણું રિસર્ચ કરવામાં આવ્યું છે, તે તમને ફિલ્મો પરફેક્ટ રીતે જોવા મળી જશે. માટે તેમની રિસર્ચ ટીમને અભિનંદનને પાત્ર ગણી શકાય, કેમ કે આ એક એવી સ્ટોરી છે જ્યાં સ્ટોરી વિશે કદાચ તમે ક્યાંય સાંભળ્યું પણ નહીં હોય અને વાંચવામાં પણ આવ્યું નહીં હોય. પહેલામાં આગળ તમે જોશો તો તમને જોવા મળશે કે આદિપુર ગામ આખું રૂબેરૂ ઊભું કરવામાં આવ્યું છે, જે આખો એક 16 ગામમાં સેટ બનાવવામાં આવે છે, જેમાં દરેક લોકોના અલગ અલગ ઘર જોવા મળે છે. અને સાથે ગામમાં જોપો, ગામના પાદરે વટલાળનું ઝાડ અને તેના નીચે આદિનાથ ભગવાનનું મંદિર. અને આ ફિલ્મને તમે ધ્યાનથી જોશો તો તમને ગામમાંથી નીકળતી નદી પણ જોવા મળી જાય છે. તેનાથી કહી શકાય કે આ ફિલ્મના 16 વીઘાના સેટ પાછળ તેમને 18 ખર્ચો કર્યો હશે. આગળ ટ્રેલરમાં તમને જોવા મળશે કે આ લોકોએ 7 પેઢીઓથી આ આદિનાથ ભગવાનની સેવા કરતા આવ્યા છે. આ ડાયલોગ સોનક વ્યાસ બોલે છે. અને સાથે દાદુજી બારોની દીકરી સુજાનના લગ્ન પ્રસંગ જોવા મળી જાય છે, જેમાં તેમના લગ્ન માટે કરવામાં આવેલી કોરિયોગ્રાફી જોરદાર દેખાઈ આવે છે. અને આ સીનમાં જોવા મળે છે કે આ ફિલ્મમાં તમને બાપ દીકરીના ઇમોશનનો પણ એક ભાગ જોવા મળી જશે. આગળ તમને જોવા મળશે કે ફિલ્મના તમામ પહેરવેશ ઉપર ખાસ અભ્યાસ કરવામાં આવે છે, જેમાં દરેક લોકોને પોતાનું કેરેક્ટરમાં તેમનો લુક પરફેક્ટ સેટ થઈ રહ્યો છે. તેમાં એક સીનમાં જોવા મળશે કે દાદુજી બારોટ તેમના આગેવાનો આ ખિલજીને પાછો ફરી જવા માટે કદાચ તેમને બધી ધન દોલત લઈને આપવા ગયા હશે. અને આગળ વધતા આ ટ્રેલરમાં તમને એક મંદિર બતાવવામાં આવ્યું છે, જે જોઈને લાગે છે આ મોઢેરાનું સૂર્ય મંદિર હશે, પણ તેને તે સમયના મંદિર જેવું રૂબેરૂ બનાવવામાં આવ્યું છે. તેના પાછળ VFX અને સેટનો પણ ઉપયોગ કર્યો હશે, કેમ કે આ મંદિરને પુનઃનિર્માણ 12મી સદીમાં કરવામાં આવ્યું હતું, પણ આ ખિલજી દ્વારા તેને તોડી નાખવામાં આવ્યું હતું. આગળ તમે ટ્રેલરમાં જોશો તો તમને ખબર પડશે કે ખિલજી મોઢેરાના સૂર્ય મંદિરમાં આવ્યો હોય છે. આગળ એક સીનમાં દાદુજી બારોટનો તલવારવાળો સીન પણ બહુ અદ્ભુત જોવા મળે છે. અને સાથે દાદુજી બારોટ પાસે કોઈ સેના નથી, માટે આ ખિલજી સામે લડવા માટે તેઓ ગ્રામજનના લોકોને તલવારબાજી પણ શીખવાડતા જોવા મળશે. અને છેલ્લે મેઘજી કદાચ આવીને કહે છે કે કેસરિયા કરવાનો સમય આવી ગયો છે, જેની સાથે મેથીબાના રોલમાં કલ્પના ગાગરેકર જોવા મળશે, જેમનો રોલ ફિલ્મોમાં અલગ જ ઇમ્પેક્ટ આપતો જોવા મળશે. અને સાથે રોનક કામદાર રામના રોલમાં ખૂબ મહેનત કરી હોય તે આ ટ્રેલર પરથી તમને લાગી આવે છે, જેમાં તેને તલવારબાજી પણ શીખવાની ખૂબ મહેનત કરી હોય છે. અને સાથે સુઝાન પણ તેની બરોબરીનું કામ કર્યું હોય છે. તે ખાસ તો ફિલ્મોમાં મહિલા સશક્તિકરણની વાત કરતી જોવા મળશે. ટ્રેલરમાં પીઢ અભિનેતા એવા ફિરોજ હિરાની અને જય ભટ્ટ, મયુર સોનજી વગેરે અલગ છાપ ઊભી કરી જાય છે. આ ટ્રેલરમાં લાસ્ટમાં જોવા મળશે કે તેઓ પોતાના ઘરમાંથી માં કે દીકરીના કંકુવાળા હાથના નિશાન પોતાના વસ્ત્ર ઉપર લઈને ઈશારે કરવા જાય છે. અને સાથે તેઓ કસુંબા કરવાની વાત કરે છે. ફિલ્મ ભવ્ય સેટ ઉપર બનાવવામાં આવી છે
અને તેમાં VFX પણ જોરદાર દેખાઈ આવે છે, એટલે તમને કોઈ બાબતમાં ફિલ્મ નિરાશ નહીં કરે એની ખાતર ટ્રેલર ઉપરથી લાગી આવે છે. ફિલ્મમાં મોટી વિશાળકાય સેના હોય કે મોટા પહાડો, બધી જ બાબતમાં ખાસ ધ્યાન રાખ્યું છે. ટ્રેલર ઉપરથી લાગે છે કે ફિલ્મ તમને એક્શન સીન પણ બહુ ખતરનાક જોવા મળશે, જે કદાચ તમે અત્યાર સુધી કોઈ ગુજરાતી ફિલ્મમાં જોયા જ નહીં હોય, અને તેના માટે સ્પેશિયલ મુંબઈથી ટ્રેનરો બોલાવવામાં આવ્યા હતા. ફિલ્મને અત્યાર સુધી 2 સોંગ પણ રિલીઝ કરી દેવામાં આવે છે, જેમાં એક ટાઇટલ સોંગ છે અને બીજું સોંગ હમકારે કોડલ સહાય છે. આ બંને સોંગની કોરિયોગ્રાફી મજબૂત દેખાઈ આવે છે અને બંને સોંગો ફિલ્મોની સાથે અલગ જ વાઇબ આપે છે, જે તમને વારંવાર સાંભળવા પણ ગમે તેવા છે. બાકી આ ટ્રેલર વિશે વધારે વાત નહીં કરીએ. આ ફિલ્મ વિશે એટલી બધી વાત કરી શકું એમ છું કે આ વિડીયો કદાચ 1 કલાકનો પણ બની જાય, પણ હવે વધારે સમય ન લેતા આજના વિડીયોમાં બસ આટલું જ. આ ફિલ્મ 16 ફેબ્રુઆરીથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે, માટે આ ફિલ્મ તમારા નજીકના સિનેમાઘરોમાં જઈને ખાસ જોવી જોઈએ અને તમારા પરિવારને પણ બતાવવી જોઈએ, કેમ કે આવી ઐતિહાસિક ગુજરાતી ફિલ્મો આપણને ભાગ્યે જોવા મળે છે. આ ફિલ્મ આપણી સંસ્કૃતિની વાત કરે છે અને જે આજના સમયના લોકો આ સ્ટોરી વિશે કદાચ અજાણ હશે તેમને તો આ ફિલ્મ ખાસ જોવી જોઈએ. જો આ વિડીયો તમને થોડો પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કેમ કે આવી અવનવી ગુજરાતી ફિલ્મોની અપડેટ અને સાથે ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ અમારી ગુજ્જુ ખબરી ચેનલમાં તમને જોવા મળી જશે. માટે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. જય માતાજી. હમકારે ખોડલ સહાય છે.